नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु गुजराती पाठशाला में हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गणित विषय नीचे स्व अध्ययन पोथी छे एमां चैप्टर नंबर 6 त्रिकोण एनु आज आपणे विगतवार सोल्यूशन जोवाना छीए। विद्यार्थी मित्रों, एनी अंदर सौ प्रथम विभाग ए के नीचेना प्रश्नोना माग्या मुजब जवाब आपो। एमां पहेलुं, बधी एकरूप आकृतिओ समरूप छे तेनुं प्रतीक विधान खरुं छे के खोटुं, बराबर? तो अहींया बधी एकरूप आकृतिओ समरूप छे एवुं कीधुं छे। बधी एकरूप आकृतिओ जे छे, बराबर, ए शुं छे? तो के समरूप छे। तो ए साचुं छे, परंतु एनु जे प्रतीक विधान एटले के बधी समरूप आकृतिओ एकरूप होय तो ए विधान केवुं आवशे? खोटुं। तो अहींया आपणो आंसर जे छे ई शुं आवशे? खोटुं। समबाजु त्रिकोणने कुल केटली संगतताओ समरूपता मळे? तो समबाजु त्रिकोणनी 6 संगतताओ जे छे ई समरूपता होय। त्रिकोण एबीसी अने त्रिकोण पीक्यूआरनी संगतता, एबीसी संगत आरपीक्यू माटे खूणो बी ने अनुरूप कयो खूणो? तो बी ने अनुरूप खूणो जे छे ए कोण आवशे? बी ने अनुरूप खूणो पी आवशे। શું આવશે? ખૂણો પી। તમામ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય તો કે સમબાજુ ત્રિકોણ જે છે એ બધા જ સમબાજુ ત્રિકોણ એ સમરૂપ હોય, બરાબર? કોઈ પણ ચતુષ્કોણની બાજુઓમાં મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી કયો ચતુષ્કોણ બને? તો કે સમાંતર બાજુ। હવે આપણે જોઈએ વિભાગ બી। નીચેના દાખલાઓની ગણતરી કરો, એમાં છઠ્ઠો દાખલો કે જો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90, બીડી લંબ 80 અને ડી એ 80 પર આવેલું બિંદુ છે, તો એ બી બરાબર એમ અને બીસી બરાબર એન, તો એડીની કિંમત જે છે ને મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ત્રિકોણ એબીસી છે તો એની અંદર ખૂણો બી 90 અંશનો છે। તો પાયથાગોરસના પ્રમેય મુજબ આ જે કર્ણનો વર્ગ છે એ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ જેટલો થાય। હવે જે કર્ણનો વર્ગ જે છે તો એ એસીનો વર્ગ, એબીનો વર્ગ એટલે એમનો વર્ગ, બીસીનો વર્ગ એટલે એનનો વર્ગ, બંનેનો સરવાળો એસી બરાબર વર્ગમૂળમાં એમનો વર્ગ વત્તા એનનો વર્ગ। હવે અહીંયા જે આ ત્રિકોણ એટલે કે આપણો મૂળ ત્રિકોણ એબીસી અને ત્યારબાદ આ બીજો ત્રિકોણ જે છે કે એ બી ડી, આ બંને ત્રિકોણ એ બંને ત્રિકોણ સમરૂપ થાય એની સંગતતા પ્રમાણે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એ ડી બી। તો એબી ના છેદમાં એડી, એસી ના છેદમાં એબી। તો હવે એબી ગુણ્યા એબી, તો એબી નો વર્ગ બરાબર એસી ગુણ્યા એડી। એડી ને સૂત્રનો કરતા બનાવું તો એસી અહીંયા ભાગાકારમાં જાય, તો એડી બરાબર એબી નો વર્ગ વત્તા એસી। એબી એટલે એમ, તો અહીંયા એમ નો વર્ગ, એસી એટલે વર્ગમૂળમાં એમ નો વર્ગ વત્તા એન નો વર્ગ। તો અહીંયા તમને એડી નું માપ જે છે એ મળી જાય। સાતમો દાખલો કે ત્રિકોણ એબીસી માં પી ક્યુ સમાંતર બીસી, પી છે એબી પર, ક્યુ છે એસી પર, એટલે કે અહીંયા જે ત્રિકોણ એબીસી છે એમાં પી બિંદુ છે એબી પર અને ક્યુ બિંદુ છે એસી પર આવેલું છે, તથા જે આ બીસી અને પી ક્યુ એ બંને સમાંતર છે। ત્રણ એપી બરાબર એબી, એ ક્યુ બરાબર 4, તો એસી શોધો। તો જો આ પી ક્યુ અને અહીંયા બીસી આ બંને રેખા જો સમાંતર હોય
तो बाजुओनुं जे छे समप्रमाणमां विभाजन थाय तो एपी ना छेदमां पीबी एक्यू ना छेदमां क्यूसी अथवा तो तमे बीजी पण रीते लखी शको के एपी ना छेदमां एबी एक्यू ना छेदमां एसी बराबर। पण एबी बराबर तो थ्री टाइम एपी तो अहींया थ्री एपी 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 कैंसल एक्यू बराबर चार एसी ने सूत्र नो करता बनावू एसी बराबर बार। आठमो दाखलो पण ए ज रीत प्रमाणे छे त्रिकोण PQR में P डेस M डेस Q એટલે એનો મતલબ એવું થાય કે PQ પર M બિંદુ છે અને PR પર N બિંદુ છે। PQ નું માપ 18 હોય PM નું માપ 12 હોય PR નું માપ 9 હોય તો NR ની કિંમત શું થાય બરાબર। તો ઉપર પ્રમાણે આ બંને સમાંતર છે તો PM ના છેદમાં PQ पीएन ना छेदमा पीआर अपने पहला जे छे ने पीएन मळशे बराबर। तो आवी रीते 12 ना छेदमा 18 पीएन ना छेदमा 9 सूत्रनो करता बनाया एन गुणाकार मा जाय 9 2 18 अने अहीं 2 वडे भाग चाले तो पाछो 6 2 12 तो पीएन नु माप 6 मळ्यु। हवे पीएन जे छे पीएन अहीं पीआर बराबर पीएन वत्ता आरएन कहेवाय આપણે આરએન ગોતવાનું છે બરાબર। પીએન ખબર છે 6 છે સામે જઈ તો માઈનસ થાય તો આરએન કે જે એનઆર એ આપણને કેટલું મળે તો કે 3। એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 6 છે તો ત્રિકોણના વેધનું માપ શું થાય તો કે સમબાજુ ત્રિકોણ એબીસી માં એબી બરાબર બીસી બરાબર એસી હવે જો એની પરિમિતિ 6 હોય तो एनो मतलब कोई एक बाजू नु माप केटलू थाय बे आपणे एना वेध नु माप गोतवानुं छे तो समबाजु त्रिकोण ना वेध नु माप वर्गमूळ मां 3 ना छेद मां 4 गुणिया बाजु नो वर्ग तो वर्गमूळ 3 ना छेद मां 4 गुणिया 2 नो वर्ग 2 नो वर्ग 4 4 4 कैंसल वर्गमूळ 3 वेध नु माप आवशे। अहींया કે ત્રિકોણ એબીસી માં એબી ના છેદમાં 1 એસી ના છેદમાં 2 બરાબર બીસી ના છેદમાં વર્ગમૂળ 3 તો ખૂણા સી ની કિંમત શોધો। હવે સમજો કે આના બરાબર આપણે કે ધારી લઈએ તો એબી બરાબર કે એસી બરાબર 2k અને બીસી બરાબર વર્ગમૂળ 3k। હવે એબી નો વર્ગ બરાબર કે નો વર્ગ એસી નો વર્ગ બરાબર 4k નો વર્ગ બીસી નો वर्ग बराबर 3k नो वर्ग तो हवे अहीं जे छे ई k नो वर्ग वत्ता 3k नो वर्ग एटले 4k नो वर्ग एनो मतलब के त्रिकोण एबीसी जे छे ई काटकोण त्रिकोण छे अने एमां खूणो बी छे ई 90 नो छे। हवे तमारे अहीं खूणो बी 90 नो छे बराबर तो अहीं आपणे जे आ खूणो सी शोधवानो छे तो अहीं त्रिकोणमिति विधेयनो उपयोग कर्यो तो के साइन सी बराबर साबा एटले के ए बी ना छेदमा कर्ण एटले एसी ए बी ना छेदमा एसी। हवे साइन सी ए बी ना छेदमा एसी एटले एक तृतीयांश तो एक तृतीयांश माटे साइन 30 नी किंमत एक तृतीयांश तो सी बराबर 30। एना पछीनो विभाग डी मां के त्रिकोण पी क्यू अने आर ત્રિકોણ એબીસી ની બાજુઓ અનુક્રમે એબી બીસી એસી ના મધ્ય બિંદુ હોય તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છે તે ત્રિકોણ પીક્યુઆર ના ક્ષેત્રફળ થી 4 ગણું થાય। તો અહીંયા આપણે કે ત્રિકોણ એબીસી માં પીક્યુઆર એ અનુક્રમે એબી બીસી એસી ના મધ્ય બિંદુ હોય છે આપણે સાબિત શું કરવાનું છે કે ત્રિકોણ જે એબીસી નું ક્ષેત્રફળ છે એ પીક્યુઆર કરતા 4 ગણું છે તો એબીસી બરાબર 4 ગુણ્યા પીક્યુઆર। હવે સાબિતીની અંદર આપણે જોઈએ કે ત્રિકોણ એબીસી માં પીએ એબી નું મધ્ય બિંદુ છે આર એ એસી નું મધ્ય બિંદુ છે તો આપણે એમ કહી શકીએ કે પી આર
बराबर एक द्वितीयांश बीसी। तो अहीं पीआर अने बीसी नो गुणोत्तर एक द्वितीयांश थाय। एवी रीते क्यू आर बराबर एक द्वितीयांश ए बी, पी क्यू बराबर एक द्वितीयांश ए सी, એટલે આ પ્રમાણે આપણને ત્રણ જે છે એ ગુણોત્તર મળશે। એનો મતલબ PR ના છેદમાં BC, QR ના છેદમાં AB, PQ ના છેદમાં AC ત્રણેયનો ગુણોત્તર કેવો મળે છે? તો કે સરખો। તો ગુણોત્તર સરખો મળે તો બા બા બા। પ્રમેય અનુસાર જે આ ત્રિકોણ ABC અને ત્રિકોણ QRP બંને કેવા થાય? તો કે સમરૂપ। તો જે PQR ના છેદમાં ABC तो पीआर ना छेद में बीसी नो वर्ग, पीआर ना छेद में बीसी नो वर्ग એટલે एक द्वितीयांश नो वर्ग। એનો મતલબ एक द्वितीयांश नो वर्ग થાય एक ना छेद में चार। तो एबीसी અહીં ક્રોસ ગુણાકાર કરો તો एबीसी ગુણ્યા एक અને पीक्यूआर ગુણ્યા चार એટલે 4pqr इज इक्वल टू एबीसी। એનો મતલબ એવો થાય કે एबीसी નું ક્ષેત્રફળ એ पीक्यूआर ના કરતા चार ગણું છે। साबित करो कि बे समरूप त्रिकोणों ना क्षेत्रफल समान हो तो ते बे त्रिकोणों एक रूप हो। तो अहीं बे समरूप त्रिकोण बराबर के त्रिकोण एबीसी और त्रिकोण पीक्यूआर बे समरूप छे अने एना क्षेत्रफल समान छे ए आपणो पक्ष थयो। तो आपणे बंने त्रिकोणों ने एकरूप साबित करवाना छे, आपणो साध्य थशे। तो साबिती मुजब जो बन्ने त्रिकोणना बन्ने त्रिकोणों समरूप छे तो आपणे समरूपताना प्रमेय अनुसार एबीसी ना छेदमा पीक्यूआर बराबर एबी ना छेदमा पीक्यू नो वर्ग बराबर बीसी ना छेदमा क्यूआर नो वर्ग बराबर एसी ना छेदमा आरपी नो वर्ग। आने आपणे परिणाम एक कही दईए। હવે આપણને પક્ષમાં જ કીધું છે કે બંનેના ક્ષેત્રફળ કેવા છે સરખા, તો અહીંયા જે બંનેનો જે ગુણોત્તર આવે એ ગુણોત્તર કેટલો થાય? તો કે એક, એને આપણે પરિણામ બે કયો। હવે એક અને બે પરથી તમે એવું કહી શકો કે એબી ના છેદમાં પીક્યુ નો વર્ગ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર નો વર્ગ બરાબર એસી ના છેદમાં પીઆર નો વર્ગ કેટલો થાય? એક। જો વર્ગ એક થાય તો AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR બરાબર એ પણ એક થાય। હવે આ ત્રણેયને AB ના છેદમાં PQ એકની સાથે સરખાવો તો AB બરાબર PQ, અને એકની સાથે સરખાવો BC બરાબર QR, AC ના છેદમાં PR ને એકની સાથે સરખાવો તો AC બરાબર PR। તો જે અહીંયા એકરૂપતાની જે શરત બા 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 એના મુજબ આ બે ત્રિકોણો જે છે એ એકરૂપ થાય। त्रिकोण एबीसी में खूणो सी काटकोण है, एबी पर वेध सीएम है, तो साबित करो कि वन अपॉन बीसी नो वर्ग प्लस वन अपॉन एसी नो वर्ग इज इक्वल टू वन अपॉन सीएम नो वर्ग बराबर। अहीं डीएम कीधु तो डीएम तमे कोई बीएम कीधु तो जे अहीं अल्फाबेट तो ये खोटो छे, सीएम नो वर्ग आवे ए तमे साबित करी शको। तो કે અહીંયા જો ત્રિકોણ એબીસી નું મારે ક્ષેત્રફળ મેળવવું હોય તો હું એક દ્વિતીયાંશ એસી ગુણ્યા બીસી, અને બીજી રીતે જો મારે મેળવવું હોય તો એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેદ એટલે કે એ બી ના છેદમાં સીએમ, સોરી એ બી ગુણ્યા સીએમ એક દ્વિતીયાંશ। एक अने बन्ने परिणामों ने सरखावू तो एक द्वितीयांश कैंसल, ए बी बराबर एसी गुणिया बीसी ना छेद में सी एम, एने परिणाम त्रण क्यों। हवे पाइथागोरस ना प्रमेय नो आ काटकोण त्रिकोण में उपयोग करिए तो ए बी नो वर्ग बराबर एसी नो वर्ग वत्ता बीसी नो वर्ग। तो અહીંયા જે છે એ બી નું આપણને જે અહીંયા ઉપર મળ્યું એસી ગુણ્યા બીસી ના છેદમાં સી એમ એનો વર્ગ બરાબર એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, ફર્ક કરીએ એસી નો વર્ગ બીસી નો વર્ગ સી એમ નો વર્ગ બરાબર એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, બંને બાજુ એસી નો વર્ગ ગુણ્યા બીસી ના વર્ગ વડે આપણે ભાગી દઈએ।
तो आ बाजू सी एम नो वर्ग बधे कारण के भागवामां आवे तो एसी नो वर्ग बीसी नो वर्ग आने भागाकार कर्यो एनी साथे कैंसल आने पण भागवामां आवे त्यारे एसी नो वर्ग कैंसल थाय आने भागवामां आवे त्यारे अहीं जे छे ए एसी नो वर्ग अने अहीं आवशे बीसी बराबर तो बीसी नो वर्ग बीसी नो वर्ग कैंसल थशे त्यारे 1 अपॉन एसी स्क्वायर वधशे बराबर तो અહીંયા શું વધ્યું 1 અપોન સીએમ સ્ક્વેર 1 અપોન બીસી સ્ક્વેર 1 અપોન એસી સ્ક્વેર આ તમારો જે છે એ આન્સર આવે 14મુ કે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 છે અને N એ PQ પરનું અને M એ QR પરનું બિંદુ છે તો સાબિત કરો કે PM નો વર્ગ વત્તા RN નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા MN નો વર્ગ तो कीधु ए प्रमाणे के जे आ PQR त्रिकोण छे एमा Q 90 अंश नु छे N जे छे PQ पर नु M छे QR पर नु बिंदु छे मने अत्यारे चार त्रिकोण मळे हुं अहींया फरीथी तमने एक व्यवस्थित मोटी आकृति द्वारा समझावुं તમને અહીંયા જે છે એ સૌ પ્રથમ ચાર ત્રિકોણ મળશે પહેલું જે છે એ પી અહીંયા ક્યુ અને અહીંયા એમ હશે ને અહીંયા એન એક ત્રિકોણ એ મળશે ત્યારબાદ જે છે એ પી ક્યુ આર જે આપણો મૂળ ત્રિકોણ ત્યારબાદ એન ક્યુ એમ અહીંયા બરાબર અને એના પછીનો એક ત્રિકોણ જે છે એ હજી તમે જોઈ શકો આવડવા એન ક્યુ આર ચાર ત્રિકોણ એક આ ત્રિકોણ એક એન પી ક્યુ એન ક્યુ આર એક પી ક્યુ એમ અને એક આપણો મૂળ ત્રિકોણ પી ક્યુ આર હવે આ ચારેય ત્રિકોણ જે છે ને એમાં અહીંયા કાટખૂણો બને તો ચારેય ત્રિકોણોની અંદર પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડી દેવાનો બરાબર હવે તમારે કોઈ પીએમ અને આરએન તો પીએમ અને આરએન હોય એવું સમીકરણ એક અને ચાર તો એનો સરવાળો કરવાનો તો એક અને ચાર નો તમે સરવાળો કરો તો એન ક્યુ નો વર્ગ વત્તા ક્યુ આર નો વર્ગ વત્તા પી ક્યુ નો વર્ગ વત્તા ક્યુ એમ નો વર્ગ હવે અહીંયા તમે એન ક્યુ અને જે આ QM છે એની જોડી બનાવો તો એ આ સમીકરણ 2 QR અને PQ ની જોડી બનાવો તો આ સમીકરણ 3 આવ્યું તો અહીંયા જે છે આની જગ્યાએ MN નો વર્ગ અને આની જગ્યાએ PR નો વર્ગ તો સમીકરણ 3 અને 4 પરથી તમે છેલ્લે સાબિત કરી શકો કે PM નો વર્ગ વત્તા RN નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા MN નો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ આપણું ચેપ્ટર નંબર 6 ત્રિકોણ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આપણે આગળના વિડીયોની અંદર ફરી એક નવા ચેપ્ટર સાથે મળીશું જો વિદ્યાર્થી મિત્રો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આપના બીજા મિત્રો સુધી શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ